કચ્છના 5 લાખ લોકો 18મી મતદાનનો સંકલ્પ લેશે. જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર વગેરેએ બેઠક યોજી હતી. શિક્ષકો, આંગણવાડીઓ સ્ટાફ જવાબદારી નિભાવશે. કચ્છ લોકસભાની બેઠક માટે આગામી તારીખ 23મીના રોજ મતદાન થનાર છે, ત્યારે ખાસ કરીને મહત્તમ મતદાતાઓ મતદાન કરે તેવા પ્રયાસ વહીવટીતંત્ર એડી ચોટીને જોર લગાવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આગામી તારીખ 18મીના રોજ પ્રાથમિક શાળાના શિક્ષકો, આંગણવાડીયા બહેનો તથા અન્ય શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ તમામ વિભાગના કર્મચારીઓ વગેરે સમાજમાં જઈ 5 લાખ લોકોને મતદાન કરવા માટેનો સંકલ્પ લેવડાવશે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કામગીરી માટે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને જગ્યાએ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, મહેન્દ્ર વાઘેલા, સ્નેહાબેન રાવલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષકોને સમાજમાં જઈ મહત્તમ લોકો મતદાન કરે તે માટે શપથ લેવડાવવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે અને 18મી તારીખે એક સાથે 5 લાખ લોકોને શિક્ષકોના માધ્યમથી મતદાન કરવા માટેનો સંકલ્પ લેશે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.